अरे हाँ हाँ मारी मावड़ियो, तमारा माटे हूँ खावानू लेने आयो छु। अरे भाई तमने भूखी केम राखी शकू, लो 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 खा लो। ए खाजो ए आ आ। अरे बापा खाओ जल्दी, हजी तो तमारा वासीदा पोता मारे करवाना छे। लो 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 जल्दी खाओ, ले 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 खा मारी मावड़ी खा। આટલી બધી ગાયું તો બાંધી છે, તમને ગાયું નથી દેખાતી? કેવી વાત કરો છો, અમારી ગાયું નથી દેખાતી? હા કાકા, હા મને મદદ કરશો? મદદ? ગૌશાળા કોણ સંભાળે છે? મારે એ વ્યક્તિને મળવું છે। અરે આ ગૌશાળાની સેવા હું જ કરું છું, અને જો આ મારી ગાયું છે ને, આ મારી ગાયુંને અને મારી ગૌશાળાને આ મદદની ફૂલ જરૂર છે। તમે મદદ કરશો ને? મદદ કરશો ને તમે? મારી વાત સાંભળો, મારી ગૌશાળાને મદદ કરશો ને? મારી વાત સાંભળો, છોડો તમે, હું મદદ કરવા આવ્યો। ઈ હા હા, ઈ આપણને મદદ કરશે, પણ તમે છે ને અત્યારે આ નિરણની ગાડી આવી છે બહાર, કોણ જાહે? નિરણની ગાડી આવી? હા તો અરે અમારી ગાયું ભૂખી છે, નિરણની ગાડી લાવજો આ બધું। અમે આવી હાલત, તમે આવો ને બેસો, બેસીને વાત કરીએ। બેસો, ભાઈ તમે કોણ છો? હું પત્રકાર છું, અને અલગ અલગ જગ્યાએ જઈને બધી જગ્યાએ વિઝિટ લેતો હોઉં છું, પૂછપરછ કરતો હોઉં છું અને માહિતી ભેગી કરું છું। અચાનક અહીંયાથી નીકળ્યો તો મેં આ ગૌશાળાની હાલત જોઈ, કે ગૌશાળા બનાવી તો સારી છે પણ અહીંયા કોઈ ગાય નથી, એટલા માટે મને થયું કે અહીંયા જે કંઈ પણ લોકો હોય એની સાથે વાત કરું, એને પૂછી લઉં। પણ જેવો હું અંદર આવ્યો તો આ કાકા મને મળ્યા। કોણ છે આ? એ મારા પતિ છે। મારા પતિ? હા મારા પતિ। માફ કરજો, પણ એમની માનસિક હાલત ખૂબ જ ખરાબ છે, અહીંયા ગાયો નથી છતાંય તે આ ગાયોને ઘાસ ખવડાવી રહ્યા હતા અને વાલ કરતા હતા, આ બધું મેં જોયું। ગૌ પ્રેમી માણસ પાસે તમે શું આશા રાખી શકો કે ગાયોને વાલ કરે, ગાયોને પ્રેમ કરે? એ જ ને? હા, શું હું થોડી માહિતી મતલબમાં તમારી પાસે જાણવા માંગુ છું કે પહેલેથી એમની આવી હાલત હતી કે? ના, આવી હાલત પહેલેથી નહોતી। હા શરૂઆતથી શરૂ કરું ને તો શું વાત કરું, આ મારી ગૌશાળા, આ ગૌશાળામાં એવી એવી ગાયો રહેતી હતી કે જે દૂધ નહોતી આપતી, માંદી રહેતી હતી, સરખી રીતે ચાલી નહોતી શકતી, સરખું જમવાનું નહોતી જમી શકતી, એવી ગાયો આ ગૌશાળામાં રહેતી હતી। પણ આ તો સારું કહેવાય કે તમે આ માંદી, બીમાર અને જે દૂધ ના આપી શકતી હોય એ ગાયોને બધા લોકો રેઢિયા ઢોરની જેમ બહાર મૂકી દે છે, રખડતી મૂકી દે છે, અને તમે લોકો એની સેવા કરતા હતા, એનું ધ્યાન રાખતા હતા, તો પછી મતલબ મને ઘણા બધા પ્રશ્નો થાય છે કે આ ગૌશાળામાં થયું શું? સમજી શકું છું, તમને પ્રશ્નો થતા જ હશે, તમારા દરેક પ્રશ્નનો હું જવાબ આપીશ। આ શહેરમાંથી દાન આવતું હતું, આ ગામના લોકોએ અમને સહાય કરતા હતા, આ અંધાઈ લોકો અમને મદદ કરતા હતા, અને આ ગૌશાળા બહુ સારી રીતે હાલતી હતી। પણ કહેવાય છે ને કે હંધુએ આપણી મરજીનું નથી થતું,
એમ અમારી હારે થયું. અમારી હારે થયું એટલે અને કઈ હમત ના પડી. એવો તો વળી હું બનાવ બન્યો હશે તમારી સાથે, કે બધા લોકો તમને મદદ કરતા હતા, તમારી ગૌશાળા સારી રીતે ચાલી રહી હતી, તો પછી તકલીફ ક્યાં પડી? અને મને ખબર છે ત્યાં સુધી કદાચ જે લોકો દાન કરતા હોય એ કોઈ દિવસ દાન આપવાનું બંધ ના કરે, હંમેશા ગૌશાળાને બચાવવાની કોશિશ કરે. હા હા, હાસી વાત કીધી કે ગાયો માટે દાન ક્યારે બંધ નથી થતું, અને અમારી ગૌશાળામાં એવું જ હતું. અને રહી વાત મારા ધણીની, તો ઈ આવા નહોતા, હાવ હાજા અમા હતા. અને હું તમને આમ અધવસ્ય કોઈ વાત કરીને તો વાત સમજમાં નહીં આવે. હું શરૂઆતથી શરૂ કરું. એક મિનિટ. હા, તમે શરૂઆતથી જો વાત કરવાના હોય ને તો હું પણ મારી શરૂઆત કરી દઉં, કારણ કે લખાણ વગર તો મને પણ કંઈ ખબર નહીં પડે. હા, દર વખતની જેમ આ વખતે પણ અમને બહુ મોટું દાન મળવાનું હતું અને ખુશીના સમાચાર હતા. એ મને ખુશીના સમાચાર આપવા જ આવતા હતા. અરે એ દિવસે તો એ બહુ ખુશ હતા. અને હા, એ દિવસની વાત છે. એક મિનિટ. મીરાબેન, આપ આટલા બધા ખુશ થઈને કઈ બાજુ? જીતભાઈ, નવી ગાય લીધી છે કે શું? અરે નહીં નહીં ભાઈ, ગાયું તો છે. આજે તાલુકા કચેરીમાંથી જે સાહેબ આવ્યા છે ને, આજે એને બરોબર મને ભલામણ કરી કે આ ગામમાં જે વિકાસના કામ માટે જે ગ્રાન્ટ પાસ કરવાની છે ને, એમાંથી જે પૈસા વધશે ને, એ બધા મારી ગૌશાળામાં દાન દેવાના છે. શું? હા, પણ હું તમારી વાત સમજી નથી રહી. શું કહેવા માંગો છો તમે? અરે ભાઈ, આજે ગામના વિકાસ માટે જે ગ્રાન્ટ પાસ થાય છે કે નહીં, એમાંથી આપણા ગામમાં સમજી લો ઘણું ખરું કામ તો થઈ ગયેલું છે. 99.9% મારા ભાઈએ બધું જ તો કરાવ્યું છે. હા, તો એમાંથી જે પૈસા વધે કે નહીં, એટલે હું તો એમ કહું છું આ વખતે તો મને લાગે 80% રૂપિયા વધશે. હે, તો એ બધી ગ્રાન્ટ જે રૂપિયા વધશે ને, એ બધાય સાહેબે એમ કીધું છે કે ગૌશાળામાં દાનમાં દેવાના છે. શું? પણ એટલે હવે કઈ ઉપાધિ છે નહીં, એ ને મારી માવડિયું ખાહે પીહે અને જમાવટ, અને હું માવડિયુંની સેવા કરે. બરાબર છે, સાચી વાત છે તમારી. આમ પણ બધા પૈસા પાછા જાય એના કરતા સારું ને? કે ઈ કહેતા હતા કે આપણે ઘણી વખત તો ગ્રાન્ટ છે ને આપણી પાછી જાય, પણ આ વખતે એમ કહેતા હતા પાછી જવા જ નથી દેવી, આ બધી આપણે એક ગૌશાળામાં ગૌશાળા ટ્રસ્ટમાં દાન દેવાનું છે. અને આમ પણ આ તમને તો બહુ ગમે છે ને ગાયોના છાણ પોદડા ચૂથવાનું, એટલે ચૂથવાનું એટલે ગાયું તો આપણી માતા કહેવાય. અને ગાય આપણી માતા છે ને, માતાનું છાણ ને હું તમને કહું ને બેન, તો પહેલા પ્રથમ તો ગાયની હરેક વસ્તુ માણસ માટે ઉપયોગી છે. જો ગાયનું છાણ, તો ગાયનું છાણ ને વાસીદા તમે કરો ને, તો કોઈ દિવસ તમે બીમાર ન પડો. ચિતભાઈ, હું શિક્ષક છું, ખબર છે મને કે શું શું ફાયદા છે અને શું શું નુકસાન છે, સમજ્યા ને? અને ગાયનું ગૌમૂત્ર, ઓહો, હું ગુણકારી છે. ગાયનું ગૌમૂત્ર જે માણા પીતો હોય ને, એ માણા કોઈ દી જિંદગીમાં બીમાર જ ન પડે. લ્યો, તમારી જેમ આમ જો હટ્ટો કટ્ટો કોઈ દિવસ આમ જો હજી મેં એક ટીકડી નથી લીધી ડોક્ટર પાસે ક્યારે. રોજ સવારમાં ડાયરેક્ટ આમ કરીને આમ ગૌમૂત્ર પીવું. બોલો બેન, સાચી વાત છે તમારી. અરે હું તો કહું તમે પીતા જાઓ, આમ જો કોઈ દિવસ બીમાર ન પડો. વિચારીશું આપણે. ચાલો હવે હું નીકળું, મારે મોડું થાય છે, સ્કૂલે જવાનું છે ને. અરે એક મિનિટ, હજી તમે સાંભળો. ગાયના ગોબર વિશે વાત કરી, ગૌમૂત્ર વિશે વાત કરી, અરે ગાયનું દૂધ. હા, અને ગાયનું દૂધ તો એટલું ગણકારી છે કે તમે પૂછો જ માં. અને જો આ ગાય ગૌધન માટે જે આજકાલના જે સાહેબો જે કામ કરે છે, હું તો એમ કહું છું કે આવા સાહેબો હરેક ગામમાં હોવા જોઈએ, ગૌધન માટે વિચારવા વાળા. બરાબર છે તમારી વાત. કોઈ પણ નેતા હોય, સાહેબો હોય, સરકારી કર્મચારીઓ હોય, અરે હું તો એમ કહું છું કે ગામનો મામૂલીમાં મામૂલી માણસ પણ ગૌધન માટે જો વિચારે ને, તો એના જેવું ઉત્તમ કાંઈ નહીં. તમે વિચારો છો ને ઘણું ઘણું આખા ગામની. બેન, ગાયનું દૂધ, ગાયનું ઘી, એનું માખણ. એક મિનિટ, જો એક વાત તો હું કરતા ભૂલી જ ગઈ. આ અશોકભાઈ વાત કરતા હતા કે ગ્રાન્ટના પૈસા આ વખત તમને કદાચ નહીં મળે. તમને ખબર છે ને, આ ચોમાસામાં ગામના રસ્તાઓ બધા જ કાચા છે ને, તો ગારો થઈ જાય છે. આ જુઓ ને, એટલે કિચકાણમાં ચાલવું બહુ તકલીફવાળું છે. એટલે ભાઈ કહેતો હતો કે બધા જ રસ્તાઓ પર બ્લોક ફિટ કરાવવાના છે. કદાચ બની શકે કે આ વખતે તમને પૈસા ન મળ્યા તો. અરે કઈ વાંધો નહીં, ન મળે તો. આ ગામના રસ્તા જો હારા થતા હોય તો ગ્રાન્ટમાંથી ન વધે તો કાંઈ નહીં. આ ગામનું તો હારું થાય છે ને,
આ વખતે નહીં તો આવતી વખતે વાત. એક્ઝેક્ટલી, પૈસા તો આવવાના જ છે, આ વખતે નહીં તો આવતી વખતે. હા હા, પણ મારો કહેવાનો અર્થ એવો છે કે પાછા નહીં મોકલવા પડે. અને આમ પણ ગામડું ગામ કહેવાય જીતભાઈ, નવી નવી વસ્તુઓ, નવા નવા ખર્ચાઓ તો આવ્યા જ કરવાના દર વર્ષે. હા એ તો છે, પણ તોય આ સાહેબો આપણા માટે, આ ગૌધન માટે એટલું વિચારે છે, એ બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત છે. અને હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારી આ જિંદગી જે છે ને, એ ગૌ માતાની સેવા કરવામાં કરવામાં પૂરી થઈ જાય. અને આમ પણ આ જો આ ગામવાળાનો એટલો સાથ સહકાર, ગામવાળા પણ આ ગૌ માતાની એટલી સેવા કરે છે, અને આ ગામના સહકારથી તો મારી ગૌશાળા હાલે છે ભાઈ. અને આમ પણ મારો ક્યાં એટલી બધી હેસિયત છે કે આ આવડી મોટી ગૌશાળાને હું એકલાથી હેન્ડલ કરી શકું. હે, સાચી વાત છે, ગામવાળાના લીધે તો હાલે છે બાપા. આટલો તડકો છે તો ગાયોને પાણી નહીં પીવડાવવાનું હોય? બધું કરવું પડે. ગાયોને ટાઈમ ટુ ટાઈમ પાણી, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, ટાઈમ ટુ ટાઈમ કચરા પોતા વાસીદા, આ બધું મારે જ કરવાનું હોય. આ તો હા, હવે જાઓ, કાઈ નહીં, હાલો, હવે નો વધે તો આવતી વખતે વાત. બાકી આમ જો હિંમત નથી હારવાની હો બેન. બિલકુલ નહીં, નો લેતા, એકદમ સાચી વાત છે. હાલો, જય ગૌ માતા. જીભ માણસ છે, ભાઈ સાથે વાત તો કરવી જ પડશે. આ ભોળો બનીને ગ્રાન્ટ પાસ કરાવીને આવ્યો છે પોતાની માટે. પછી શું થયું કે ઘરે આવ્યા ને? હા, ઘરે ખબર લઈને જ આવ્યા હતા, ખુશીના સમાચાર. પણ પછી મેં કહ્યું ને તમને કે પેલી માસ્તરાણી મળી હતી ને. આ તો એમનું શું છે? ખુશીના સમાચાર તો એ છે કે આ ગામના વિકાસ માટે જે ગ્રાન્ટ મળી એ હવે તમારી ગૌશાળાને મળવાની હતી. ગૌશાળાને મળવાની હતી, એ જ તો ન ગમ્યું. ઓલી માસ્તરાણી અને એનો સરપંચ ભાઈ બંને ભેગા મળીને કાવતરું શરૂ કર્યું. આખો દિવસ ફોન માંથી બીજું કઈ કામ કરે છે કે નહીં, કે ફોન માં જ વાતો કર્યા કરે છે? તારો ભાઈ આ સરપંચ છે તો પછી બધાયનું સાંભળવું પડે કે નહીં? સરપંચ? રિયલી? સરપંચ જેવા શું કામ કરે છે તું મને કહીશ? બેન, હું તારો ભાઈ છું એટલે તું મને ઓળખે જ છો ને કે હું કામ કરું છું. હા, પણ બેન, આ તારું મોઢું કેમ આવું પડી ગયું એવું લાગે છે? તો શું થાય? આ તને ખબર પણ છે કે આપેલો ગૌશાળા વાળો જીત્યો શું કરે છે? સાહેબે સલાહ આપી છે કે દર વખતે ગ્રાન્ટ પાછી જાય છે તો એના કરતા સારું ને કે તમે ગૌશાળામાં વાપરી નાખો. હું તારો ભાઈ છું, તું ખાલી જો એની ગૌશાળા ને તાળા નો લગાવું ને તો હું સરપંચ પણ મૂકી દઉં. વાતો થાય, કામ કરવામાં બહુ વાર લાગે. આ તો સારું થયું કે આજે મને સામે મળ્યો ને બધી જ હકીકત ખબર પડી. હું જૂઠું બોલીને આવી છું કે મારો ભાઈ છે ને આખા ગામના રોડ રસ્તા પર બ્લોક લગાવવાનો છે. એવી વાત કરી નાખી, કરવી પડે ને, નહીં તો ગ્રાન્ટમાં પૈસા બધા જતા રહેવાના હતા. પણ કઈ નહીં, આ તારો ભાઈ છે અને તું તો મને ઓળખે જ છો ને. હા, અને બીજી વાત એ કે ગામમાં હું જયારે જાઉં છું ને ત્યારે મારા નહીં પણ આ જીત્યાના જ બધા વખાણ કરે છે કે માણા બહુ સારો છે, ગાયુંની સેવા કરે છે, આ બધું લોકો મને સાંભળાવે છે એટલે હવે ગામમાં જવાનું મેં ઓછું કરી નાખ્યું. પણ આ જીત્યા નતા ને તારે છે ને આ ઘરની બહાર નીકળવું પડે, આ ફોન માંથી બહાર નીકળવું પડે. જો ભાઈ,
સો વાતની એક વાત છે, પણ આ ગ્રાન્ટના પૈસા એની પાસે ન જવા જોઈએ. નહીં જાય, એક રૂપિયો પણ એની પાસે નહીં જાય. એ બધા રૂપિયા આપણા થઈ જાય, સમજે તો. બાકી ક્યારનો મને આ એ વિચાર આવે છે કે આ ગામમાં એનું માન નકરું વધતું જાય છે અને મારું માન ઘટતું જાય છે, પણ એનું વધે જ ને, કારણ કે એણે એની જિંદગી છે ને ગાયુના નામે કરી નાખી, સમજી. પણ હવે છે ને તું ખાલી જોતી જા આ તારો ભાઈ છે ને એ કેવા રંગ દેખાડે છે. હું છે ને કેવા ખાતર શિક્ષક છું, મગજ તો મારું પણ બહુ કામ કરે છે. જો તારે જે કરવું એ કર, મને ખબર નથી કે તું શું કરવાનો છે, પણ હા એની હાવ આ પૈસા એની પાસે ના જવા જોઈએ. એની ગૌશાળા બંધ કરાવી પડે તો કરાવી દે, એના ટાટિયા ભંગાવવા પડે તો ભંગાવી દે, અને છેલ્લે કઈ ના થાય ને તો એ જીત્યો મરી જાય તો પણ આપણે શું? ટાટિયા બાટિયા એના નથી ભાંગવા, આ એની ઇજ્જત છે ને એનો ભડકો કરવો, એને ઇજ્જત નો દુવાળો નીકળી જાય ને એવું કરવું છે. તું ખાલી જો બેન, સમજે તો. ઠીક છે, તારાથી થાય તો ઠીક, નકર પછી મને કહેજે. અરે થાય તો એટલે, હા તું મને જેવો તેવો સમજે છે બેન? બિલકુલ નહીં, તને જેવો તેવો સમજવાની ભૂલ તો હું ના કરીશ. સરપસમાં ઉભો તો એ હામે કોણ ઉભો તો? ખાનજી કાકો. ખાનજી કાકા મો ભાતું પાડી નાખ્યું તું કે નહીં? હા એવી રીતે તું ખાલી જોતી જા કે હું થાય છે, સમજે. બાકી આ ગૌશાળા તો બંધ થઈ ન જ રહે, અને એને થોડા સમયમાં જો તાળા ન લગાવું ને તો ખાલી મને કહેજે. એટલે એ ભાઈ અને બેને બંને મળીને તમારા વિરુદ્ધ આ ગૌશાળા માટે થઈને, મતલબમાં એ ખોટું કામ કરવા માંગતા હતા? હા, ખોટું કામ કરવા માંગતા હતા, એટલે તો આખું ષડયંત્ર રચ્યું હતું. પણ હું એમ કહું છું કે તો પછી સાંભળો, ઈ ભાઈ ઈ ભાઈ કઈ નથી કરતા. આ ગાયો જો, ગાયો તરસી થઈ છે ક્યારની? મારી ગાયોને આને આને ભૂખે મારી નાખી. ના ના, એને કઈ નથી કર્યું. તમે ગાયોને લઈને એને પાણી પીવડાવવા જાઓ, જાઓ. હા, બે ત્રણ ગાયો છે ને, ક્યારની ક્યારની ભામ રહેશે. જાઓ જાઓ તો. માફ કરજો, માફ કરજો ભાઈ, માફ કરજો. મને ડર લાગે છે આમનો. આપણે આગળની વાત કઈ બીજી જઈને કરી શકીએ? નહીં નહીં, ડરો નહીં, ઈ બહુ હારા માણસ છે. માફ કરી દેજો, મને ખબર છે કે ઈ આ કહું. કઈ વાંધો નહીં, આવું તો મારી સાથે ઘણી વાર બનતું હોય છે, થયા કરે. પાણી? ના ના, ચાલશે. આગળ પછી શું થયું? એ ભાઈ બેને બંને મળીને, મતલબમાં કઈ પ્લાન બનાવ્યો? તમારી વિરુદ્ધ એમણે શું કર્યું? એ પ્લાન બનાવ્યો એટલે કઈ નહીં કરે, કઈ નહીં કરે. હા બોલો. પછી ગામના ગામના લોકોએ એટલે કે ગામના લોકોને, સરપંચને એની બેને અમારી વિરુદ્ધ કરી દીધા. કહ્યું કે આ ગૌશાળામાં જે દાન આવે છે એ દાનના રૂપિયા અમે લોકો ખાઈ જઈએ છીએ, વાપરી જઈએ છીએ. અમે લોકો આ હંધાય હારે ખોટું કરી રહ્યા છીએ, આ ગૌ સેવાનું નાટક કરી રહ્યા છે, અને ગામના લોકોને અમારી વિરુદ્ધ કરી દીધા. હા ઉપર મને કઈ સમજાણું નહીં, મતલબમાં આ સરપંચ અને એની બેન, હા બંને મળીને ગામના લોકોને તમારી વિરુદ્ધ કરી દીધા, પણ કેવી રીતે?
બધા લોકોને ખબર છે, ગામ આખું તમને માનતું હતું અને અમને પણ માનતું હતું, તો સીધી વાત છે કે એ આ સરપંચની વાત શું કામ માને? ખોટા પુરાવા. ખોટા પુરાવા? હા, ખોટા માણસો ઊભા કર્યા કે એ લોકોએ આ ગૌશાળામાં દાન આપ્યું છે, પણ હકીકતમાં તો એ લોકોએ દાન આપ્યું જ નહોતું. અને પછી અમારે જવાબ દેવા જેવું કઈ રહ્યું જ નહીં. જવાબ દઈએ તો દઈએ કઈ રીતે? પણ અમારી પાસે, એટલે કે મારા ધણી પાસે હંધાઈ પુરાવા હતા, આવક જાવકનો આખો સોપડો, પહેલેથી જે દી લગણ આ બધું થયું ને એ બધો હિસાબ હતો. અમે લોકોએ નક્કી કર્યું કે પંચ ભેગું કરી અને જે કંઈ પણ હિસાબ સોપડામાં લખ્યો છે એ પંચને બતાવો છે. હા તો બરાબર નક્કી કર્યું ને, સીધી વાત છે. હા, તમે જે રીતના ગૌશાળામાં ખર્ચો કરતા હતા એ બધો હિસાબ તમે રાખ્યો હતો, જે રીતના તમારી પાસે દાન આવતું હતું એ પણ હિસાબ તમે રાખ્યો હતો, તો તમે નિર્દોષ સાબિત થઈ ગયા. ના, સાચા માણસ આમ નિર્દોષ સાબિત નથી થતા. એ ચોપડો લઈ, હિસાબનો ચોપડો લઈને જતા હતા ત્યાં રસ્તામાં. અરે અરે જીતભાઈ, જીતભાઈ. ગાવડી બીમાર છે એટલે તું એક કામ કરે, આ બાજુના ગામ માંથી ડોક્ટર ને બોલાવી લે અને ફટાફટી આવી જાય તો મને મને દાવા દે, મારું બધું અટવાઈ જાય. તમારું અટવાઈ જાય પણ મારી ગાવડી મરી જાય, સમજતા કેમ નથી? બાજુના ગામ માંથી ફટાફટ આવજે, બાકી તને તો ખબર જ છે આ અત્યારે મારી ગૌશાળા ઉપર બધા આરોપો લાગે છે અને આખું ગામ સોરે ભેગું થયું છે. હવે આ જઈને મારો હિસાબ એને નહીં બતાવું ને તો આ બધા મારી માથે ચડી બે છે. ઉપર વાળો બેઠો છે, એનો ધણી છે, ઉપર વાળો તું જા ડોક્ટર ને ફોન કરીને ફટાફટ બોલાવી લે, હું સોરે જઈને આવું જાતું. તમે મારી વાત સમજો, નથી હાલે એમ ડોક્ટર ને અહીંયા પૂગે એટલો વખત નથી મારી પાસે. જો કાળો, આ તારી વાત તો હાસી છે, આ ગાય ને હમણાં હું બચાવી તો લઉં, પણ અત્યારે હું છે ભાઈ, જો તારી એક ગાય ને બચાવવા જાય ને તો મારી આખી ગૌશાળા મરી જાય. મારો ભાઈ આ ગામના સો કે બધા ભેગા થયા છે ને, બધા મારો હિસાબ માંગે છે, તરા તરા ની વાતો કરે છે કે આ આ જીતભાઈ બધું ખાઈ ગયા છે, આનો ફલાણાનો ફાળો આવ્યો, ઢીકડાનો ફાળો આવ્યો, પૂછડાનો ફાળો આવ્યો, બધું જીતભાઈ ખાઈ ગયા, ગાય વાહે કાંઈ વાપરતા નથી. આ તું તો જાણે છે ને ગાય ની હું કેટલી સેવા કરું છું, આ ગૌશાળામાં હું કેવી રીતે ગાય ને હાસવું છું તું જાણશો ને, એટલે તોય આ બધા મારી માથે ચડી ગયા છે. તું અત્યારે તું મને રહેવા દે, મને દાવા દે ભાઈ, હું આ બધું હમણાં ત્યાં જઈને બધું બતાવી દઉં, એક પાય પાય નો હિસાબ ઈ લોકોને બતાવી દઉં ભાઈ. કઈ નઈ, એવું હોય ને તો આ તમારું કામ હું કરી દઉં, તમારે હિસાબ ખાલી પુગાડવો છે ને હું પુગાડી દે, તમે ખાલી મારે ગાય નો જીવ બચાવી. નહીં નહીં નહીં, આ હિસાબ તો હું મારા હાથે જ બધાને બતાવીશ, એક એક પાય નો હિસાબ મારે બધાને બતાવવો છે, એટલે હું જ જઈ ભાઈ, તું એ રહેવા દે. આ પણ એ વાત બરોબર છે, હું ત્યાં લઈને પૂગું, પણ તમે ખાલી મારી ગાય પાસે જાઓ ને તો એ થોડી ઘણી હાજી થઈ જાય, પછી તમે આવજો, પછી હું તમને હોપી દઈ. જો કાળુ, અત્યારે એ બધી વાતનો વખત નથી, તું એક કામ કર, ડોક્ટર ને ફોન કરી લે, મને તું જવા દે ભાઈ, આ હિસાબ તો હું મારા હાથે જ ત્યાં જઈને બધાને બતાવે. ભલા માણા કેવા માણસ હું, આમ તમે એમ કહો છો કે હું ગૌ પ્રેમી માણસ છું, કાઈ નહીં, તમને તમારી ગૌ માતાના હમ છે, જો હવે ના આવો તો. અરે કાળુ, તે ધર્મ સંકટમાં મૂકી દીધો મને હમ દઈને. ધર્મ સંકટમાં તો અત્યારે હું મુકાયેલો છું. એક કામ કર ભાઈ, તું છે ને આ જો આ બધો હિસાબ છે, તું ગામના સોરે જા, ત્યાં બધા ભેગા થયા છે અને હિસાબ તું એને દઈ દેજે, અને હું આવું ને ત્યાં સુધી બધાને અહીંયા બિહારી રાખજે. હું હમણાં જાઉં છું તારી ગાયની પાસે અને તું જા સોરે બધા પાસે, બરોબર? આ ફટાફટ તું બધાને અહીંયા પોકતો કર, પણ જોજો ધ્યાન રાખજે ભાઈ, આ ખોવાય નહીં, કારણ કે આમાં મારો જીવ બચેલો છે, જો આ ખોવાઈ જાય ને તો મારી જિંદગી તહેજ ને થઈ જાય ને, મારી ગૌશાળાનું તો ફનો જ નીકળી જાય. હાસવજે મારો ભાઈ. અરે મારા જીવથી લઈ વધારે હાસવું, તમે ઉપાધિ કરો, માં ખાલી અહીંયા ફાઇલ ફૂગી ગઈ. હારું હારું, આવ તું જા ફટાફટ સોરે પોઈક, તારી ગાયનો ઈલાજ કરીને હું આવું છું, જા. હાસવજે પાછો. એ હા, ધ્યાન રાખજે. ભગવાન, આ તો સારું કહેવાય ને,
हाँ पहलो मानस हाँ बधा पुरावा लईने त्यां गामना मतलब मां पंच पासे पहुंची गयो हशे ने ना ना एटले हाँ जो तमे तो कह्युं के हाँ तमारा पति हाँ गाय ने बचावा माटे गया हता अने पहला मानसे कह्युं के हूँ आ कागळिया मतलब मां तमारी पासे जे कंई पण पुरावा हता ए लईने गामना लोको पासे जवानो हतो तो पछी ए क्यां गयो ए मानस खोटो निकळ्यो વાત ના પૂછ પણ હું કહું છું કે આની જરૂર મારે નથી તને ખબર છે હા ઓલો સુલો છે ને પણ એ તો બધું બરોબર છે પણ આને હળગાવે શું થાય એટલે ઓલો અહીંયા ફૂગી જાય તો ઈ ફૂગી જાય તો એમ હે બધો હિસાબ કેમ છે આ રહ્યો આ સોપડામાં છે આ સોપડામાં છે ને તો પછી આજ નહી રે તો એ હિસાબ ક્યાંથી આપશે હે તું વિચાર તો કર ગામમાં એની જેટલી ઇજ્જત છે ને હે બધા એની રાખ કરવાની છે અને એની ઇજ્જત આ છે સમજો પછી શું કહે બધી સાબિતી ક્યાંથી બતાવજે હા સમજો મારી વાત કે નહીં હા એ તો સમજી અને બીજી વાત એ કે આ જીત્યો છે એની પાસે છે ને તારે જવાનું છે અત્યારે તો એ પૂગી ગયો હોય છે ગામમાં ગામમાં નહીં અત્યારે થી મારા ઘેરે ગયો છે પણ ઘેરે તો મારું તાળું તારા ઘરે ગયો હોય છે કા સાબિત કરતી હતો કે મેં એને ખોટો ભરમાયો છે એમ કેમ કે ઈ અત્યારે ગયો છે મારી ઘેરે બરોબર ત્યાં મારું તાળું અહીંયા પંચ ની વસારે કે હતો કે આને ખોટો ભરમાવીને મને મારી પાસે સોપડો લઈને વિયો ગયો છે ઉપાધિ કરમાં તું કઈ નહી થાય તમ તારે અને હું કહું કે તારે પાછું મકાન બનાવવાનું છે ને નવું હે ઈ હાટું તમારું ઈ વિચાર કર્યા કર બાકી બધું ભૂલી જા સમજો તારો વાળે વાકો નહીં થાય અને હું કહું તું અને બીજા હું 4-5 જણા મોકલી તમે બધાય જાઓ ત્યાં કેટલું દાન આપ્યું તને ખબર છે ને કાંક 50,000 આપ્યું હતું ને ઈ પછી આપણે બાબુડો મારો દોસ્તાર દરરોજ અમે હારે પાર્ટી કરવી એને લઈ જવાનો પછી આપણે જઈશું એને લઈ જવાનો બધાએ દાન આપ્યું એનો હિસાબ છે ને તારે માગવાનો છે એની પાસે કયો હિસાબ અને કેવા પૈસા અમે અહીંયા તમે નવરા ટલ્લા મારતા હોય કાળું કીધું એટલે બધું પૂરું થઈ ગયું અરે તે દાન કેટલું આપ્યું મને ખબર છે હે બધી વાલા ખબર અરે ગાંડા તારામાં કઈ મગજ જેવું છે કે નહીં હે તારે એમ ન્યાય એમ સાબિત કરવાનું છે બધા માણાની વસાળે કે મેં દાન આપ્યું હતું અને તારે આ જીત્યા પાસે જ જવાનું છે અને કહેવાનું છે એનો હિસાબ અહીંયા પાલ બરોબર અને આ સોપડા બોપડાની મને કાંઈ ખબર નથી એમ કહેવાનું ક્યાં સોપડાની વાત કરશો હે અને કદાચ એમ કે ગાય બીમાર હતી તારી એટલે તું આવ્યો હતો તો એ કહી દેજે મેં એવું કાંઈ કર્યું જ નથી હું તો હવારનો સરપંચ પાસે બેઠો હતો એમ કહી દેજે
બાકી બધી જવાબદારી છે ને આ સરપંચની, સમજ્યો? બધું બરોબર છે. બરોબર હું મુંજાઈ હું ગયો તું પૈસા ઘટે હે થોડા ઘણા આમ થોડોક પાવર થી બોલ ને પાવર થી તો મને મજા આવે, સમજ્યો તું? હિસાબ આપો. અને હું તો એમ કઉ છું કે જીત્યા ને છે ને ચોર છે એમ જ કેવાનું, અને છે ને એના ટાટિયા ભંગવી નાખો એટલે આખું ગામ છે ને આપણું, સમજ્યો તું? અને હજી જો તારું મોઢું છે ને જોઉં છું ને મજા નથી આવતી. આલે આલે તારા ભાગમાં જેટલા હશે ને એટલા હશે, સમજો તો? હજી થોડાક મળી જાત તો મજા આવે. ઓહો તું આવું મોઢું ખોલવા મળ્યો છો, તારા ગામમાં રહેવાનો વિચાર નથી? ના 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 આલ્યો તો એક કામ. અરે રાખ હવે, તે તો આજ મારું દિલ જીતી લીધું છે, સમજો તો? અને એનો છે ને આ તોલો તોડી નાખો અને હસોડો મરી જાય ને તોય કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં, મરી ગયો સમજો, પણ વાહેનું બધું તમારે સંભાળવું. જો બધું સંભાળી લઈશ, સમજો? મારો પાવર કેટલા ગામમાં છે આમ ખબર છે ને? એ તો બરોબર છે. આજુબાજુમાં સરપંચ તમને પૂછવા આવે કે સરપંચ હું અમારે કરવું ને કઈ રીતના. સારું હાલો તો રામે રામ. હવે ગૌશાળા તાળા લાગશે, ઉપાધિ કરો માં તમે. હા તાળા લાગી ગયા આમ જ, પણ આપણા મકાન નું ના ભૂલાય. થઈ જાય. હા જા જલ્દી ગાય ગા જા, અને હું ત્યાં બીજા ને મોકલું છું. આ તો પછી શું થયું? મતલબ કે ગામના એ બંને પ્લાન બનાવ્યો, પણ ગામના લોકોએ કોનો વિશ્વાસ કર્યો? વિશ્વાસ નહીં, અપમાન કર્યું. આખા ગામે મારા ધણીને અપમાનિત કર્યું. અરે જે માણસ આખું જીવન ગૌ સેવામાં કાઢી નાખ્યું હોય એના પર ગામના લોકો થૂથું કરવા માંડ્યા. ન બોલવાના વેણ બોલ્યા. ચોર કહ્યો મારા વરને. આ હંધાએ મળીને મારા વરને ચોર બનાવી દીધો. જે માણસે ગૌ સેવાનો એક પૈસો નથી ખાધો એની ઉપર હવારો. મારા ધણી આ અપમાન સહન ન કરી શક્યા અને પછી એ ગુસ્સામાં સરપંચના ઘરે દોડ્યા. સરપંચ! હે સરપંચ, આખા ગામની વચ્ચે મને ચોર સાબિત કરીને તું કરવા શું માંગે છે? બહુ સારો સવાલ પૂછી લીધો, પણ થયું છે હું આમ મને કઈ ખબર નથી. હવે બહુ ઘેલો બનવાનું બંધ કર. તે આખા ગામની વચ્ચે મારી આબરૂના લીરા ઉડાડ્યા. આ મારી ગૌશાળાએ તારું હું બગાડ્યું તું? અરે મેં હું બગાડ્યું તું તારું? કોના ઘરે ઉભા રહીને વાત કરું છું, યાદ છે કે નહીં? આ વાત થોડો નીચે રાખો. શું કામ આવ્યા છો? એ જાણવા જ આવ્યો છું કે મારી ગૌશાળાએ ને મેં તમારું શું બગાડ્યું તું, મને જવાબ આપો. બગાડ્યું કોઈએ કઈ નથી, પણ આ તો સીધો નિયમ છે. જે હોશિયાર હોય એ જીતી જાય અને જે બુદ્ધિ વગર ના હોય હારી જાય. સમજાઈ ગયું કે સમજાવું? બોલ ને. જવા દો ને. કોના મોડે લાગો છો? જેના દિલમાં દયા ભાવના નથી એની હારે વાત કરીને ફાયદો. જો સરપંચ, કોઈ આમંત્રણ આપ્યું તો અહીંયા આવવા માટે, અને રહી વાત દયા ભાવનાની, તો કઈ દયા ભાવનાની વાત કરો છો? અમે બરાબર તો કરીએ છીએ. મૂંગા જનાવર કરતા જીવતા જાગતા માણસનું બોલવું, ચાલવું અને સારી રીતે રહેવું ને એ વધારે જરૂરી છે, અને અમે એ જ કર્યું છે. જો સરપંચ, આ તે ગાયુના મોઢેથી એનો ઘાસ સારો છીનવીને બહુ સારું નથી કર્યું. આ ઉપરવાળો તને માફ નહીં કરે. વાંધો નહીં, પણ અત્યારે આપણા ગામના માણસના દિલમાં તો હતો, નીકળી ગયો ને, હવે હું સવાઈ જાય. ભલે નીકળી ગયો, પણ એટલું યાદ રાખજે કે આ મારી ગૌશાળાને હું બંધ નહીં થવા દઉં. અરે છેલ્લે મારી જાત ખર્ચી નાખીશ, પણ મારી માવડીઓને ભૂખી નહીં રહેવા દઉં. તારથી હવે કાંઈ નહીં થાય, કારણ કે હવે ગામમાં સાબિત થઈ ગયું છે
છે તું ગાયો માટેનો જે ઘાસ ચારો હતો એ ખાઈ ગયો છો એ તો ઉપરવાળો જાણે છે બધું ભાઈ મારી પાસે એક રસ્તો છે રસ્તો જો હવે આ લોકો આટલા કરગરે છે હેરાન થાય છે તો હું એવું વિચારું છું કે આપણે એક કામ કર આ ગ્રાન્ટ પાસ કરાવી દઈએ આ લોકોને આપી દઈએ અને એટલું જ નહીં ગામમાં ઘણા બધા લોકો છે જે ગાયોના નામ પર સેવા કરે છે રૂપિયા આપે છે આપણે બંને એમાં ભાગ પાડી લેશું જેટલા પણ રૂપિયા દાનમાં આવે એમાંથી અડધા તમારા અને અડધા અમારા એટલે એટલે તમે કહેવા શું માંગો છો સમજ્યા નહીં ભાગ પાડવાની વાત કરું છું જે પણ દાન આવશે જે પણ રૂપિયો આવશે ગાયોના નામ પર એમાં આપણો બંને નો અડધો અડધો ભાગ એ છોડી આ શરમ નથી આવતી તને આ મારી પાસે તો આ ખરાબ કામ કરાવવા માંગે છે મારી પાસે તો ખોટું કામ કરાવવા માંગે છે ખોટું શું છે આમાં બરાબર તો છે અરે કેવા માણસ છો તમે તો અરે આજ સુધી એક રૂપિયો પણ ખાધો નથી મેં ગૌશાળાના દાનમાંથી તો તમને ખબર હશે અમે જોવા થોડા આવ્યા છીએ સો વાતની એક વાત આ મતલબની દુનિયા છે અહીંયા મતલબ ન નીકળતો હોય ને તો માવતર બાળક પણ બેદા ન કરે અને તમે કઈ ગાવાની વાત કરો છો જો મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે તમને ઓપ્શન આપ્યું છે તમે જો હા પાડતા હોય તો અમને કોઈ વાંધો નથી બાકી તમે જઈ શકો છો હા હા શિક્ષક સ્કૂલમાં ભણાવે છે ને બાળકો હંધાય બાળકોને આવું શીખવાડે છે કે કોકના મોઢાનો કોડિયો કઈ રીતે સીનવાય અરે તને તો શિક્ષક કહેતા શરમ આવે છે તારી પાસેથી બાળક સારું શિક્ષણ તો નહીં શીખી શકે અને એ પણ મૂંગા જનાવરના મોઢામાંથી તું એનો કોડિયો છીનવે છે જે બોલી જ નથી શકતા કોડિયો છીનવું છું બિલકુલ નહીં હું તો સારું કરવાનું વિચારી રહી છું આ મૂંગા જનાવર ભૂખ્યા મરી જાય એના કરતા સારું કે ભાગ પાડીને થોડું ઘણું તો મળશે અને બીજી વાત એ કે મારા બધા ભાઈબંધ છે ને શહેરમાં રહે છે ને બધા કરોડપતિ છે સમજો નકરા રૂપિયા જ મોકલ્યા કરશે ગૌશાળા નામે અને આપણે એ ખાતા કરશું બોલો તમારે મકાન અહીં આમ બનાવવું છે નવું સમજો બસ એ સરપંચ બસ આ તારી મેલી રમત ને હું બરાબર સમજી ગયો છું આ તારી ને પેલા કાળુની રાજ રમત હતી ને આ ગામ વચ્ચે મને ઉઘાડો પાડવાની આ ગામ વચ્ચે મારી આબરૂના લીરા કરવાની આ તમારી બેની મેલી રમતને હું બરાબર સમજી ગયો છું પણ એક વાત યાદ રાખજે સરપંચ આ તું તારી માને વેચીને એના પૈસા ખાઈ શકે છે પણ હું મારી માને ન વેચી શકું જીતો ગામના લોકોએ મતલબમાં એમને ખોટા સાબિત કરી દીધા અને તમારા લોકો ઉપર કોઈ વિશ્વાસ ન કર્યો ના કોઈએ વિશ્વાસ ન કર્યો મારા ધણીએ ચીખો પાડી પાડીને કહ્યું કે મેં મારી માનું ક્યારે ખોટું નથી કર્યું ને ગાય તો મારી માતા છે એનો રૂપિયો ખાઈને હું ક્યાં જઈશ સમજી ગયો પણ એટલા માટે જેમને આઘાત લાગ્યો હોય છે અને એમની આવી હાલત થઈ ગઈ ને આ ગૌશાળા બંધ થઈ ગઈ એમ જ ને ના આ ગૌશાળા બંધ કરાવવાની એ લોકોની તાકાત નહોતી આ ગૌશાળા તો મારા ધણીનો જીવ છે દાન આવતું બંધ થયું લોકોની મદદ બંધ થઈ ગઈ પણ છતાંય મારા ધણી હિંમત ન હાર્યા જેટલું કમાતા એ હંધુઈ ગૌશાળામાં નાખી દેતા છેલ્લે તો એવું થયું કે અમારી પાસે રૂપિયા જ નહોતા આટલી બધી ગૌ માતાઓની રક્ષા કરવાની એની દેખરેખ રાખવાની એકલા માણાનું કામ નથી છતાંય મારા ધણી હિંમત ન હાર્યા જમીન વેચી નાખી ઘર વેચી નાખ્યું અને છેલ્લે તો આ ગૌશાળા જ અમારું ઘર બની ગયું એક દી એવો આવ્યો કે એક એમની વાલસોઈ ગાય સીતા નામ રાખ્યું હતું એનું બીમાર પડી બિચારી ડાક્ટરને બોલાવવાના કે દવાના રૂપિયા નહોતો અમારી પાસે અમારી સીતા
આ દુનિયા છોડીને ગઈ. પછી તો વારંવાર એક પછી એક ગાય બીમાર પડવા માંડી. રૂપિયા લાવવા ક્યાંથી? મારા ધણી ભીખ માંગતા હોય ને એમ લોકો પાસે રૂપિયા માંગવા ગયા, પણ કોઈ મદદ ન કરી. ગામના લોકો ધુતકારતા જ રહ્યા. સેવટે અહીંયા આવ્યા ને અંધી ગાયોને એમના હાથે સોડી મેલી. કહ્યું કે માં, તારો અને મારો નાતો આટલા લગણ જ હતો, હવે તું છૂટી, હવે તારું ધ્યાન ઉપરવાળો ભગવાન રાખશે. માં તું જાણે ને ઉપરવાળો જાણે. એ દી બહુ રડ્યા, બહુ રડ્યા. એ વાતનો આઘાત એવો લાગ્યો કે આજે ગૌશાળામાં એક ગાય નથી, પણ રોજ સવારે નીરણ નાખવું, પાણી પીવડાવવું, એનું ધ્યાન રાખવું, એ હંધુય કરે છે. ગામના લોકો એમને મેણા મારે છે, કહેશે કે આ ગાયોના રૂપિયા ખાધા ને એટલે આવી હાલત થઈ છે. ખોટા છે લોકો, વાત સમજાય કે નહીં? કે એ નહોતા ઈચ્છતા કે એમની ગાયો એમની સામે મરે. એ નહોતા ઈચ્છતા કે એમના કારણે એમની એક એક ગૌ માતા દુઃખી થાય કે આ દુનિયાથી વિદાય થાય. માસી, તમે રડો નહીં અને ચિંતા પણ નહીં કરો. હા, તમે હંધી જે વાત કરી છે ને એ બધું જ લખાણ કર્યું છે મેં, અને આ બધું હું અમારા પેપરમાં છાપીશ, તમને ન્યાય અપાવીને રહીશ. એ ગૌશાળા ઉપર અન્યાય, જે લોકોને જાણ નથી, તમારા ગામના લોકોને જાણ નથી, એ બધાને જાણ કરીશ કે આ લોકો સાથે શું થયું હતું, કેવી રીતના બન્યું હતું, અને જે અપરાધી છે એને સજા મળે ને એવી રીતના પગલાં લઈશ. રહી વાત તમારા પતિની, તો કાકાને સારી હોસ્પિટલમાં હું લઈ જઈશ, એમની સારવાર કરાવીશ, એમની માનસિક હાલત સારી થઈ જાય, એવું આપણે કરીશું. અને રહી વાત તો ડૉક્ટર સાહેબ, મારી ચિતા બીમાર છે, હાલો ને, એને દવા દેવાનો ટાઈમ થઈ ગયો. હાલો ને, તમારી આ ગૌશાળા ફરીથી શરૂ થશે, અમારી ટીમ મહેનત કરશે આ ગૌશાળા માટે, ફરીથી અમે ફાળો કરીશું, અને રહી વાત તો ગાયોની સેવા અમે પણ કરીશું. તમે ચિંતા નહીં કરતા માસી. એ ડોક્ટર, હા ચાલો, તું કરવાનો ટાઈમ નથી, ચાલો ને, ચાલો જલ્દી, હું આવું છું. આપો ને દવા, આપો ને. આપું છું ને.